રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરની સામે રાજશૃંગી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલી નામેન્ટ્સની દુકાનમાંથી લાખોનું સોનું ગાયબ થયા પાછળ બે મહિનાથી દુકાનમાં કામ કરતા કારીગરે દુકાનમાં ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરની સામે રાજશૃંગી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલી ઓર્નામેન્ટની દુકાનમાંથી લાખોનું સોનું ગાયબ થયાની ઘટના સામે આવી છે। તો 388 ગ્રામ સોના અને રોકડની ચોરી થયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે, જેની પ્રાથમિક તપાસમાં ઓફિસમાં કોઈ તોડફોડ થઈ ન હોવાનું તેમજ સોનું જ્યાં મૂક્યું હતું ત્યાંનું તાળું સલામત હોવાનું સામે આવતા પોલીસે સીસીટીવી ચેક કરવા અને દુકાનના કારીગરોની પૂછપરછ સહિત તપાસ હાથ ધરી હતી, જેમાં બે મહિનાનાથી દુકાનમાં કામ કરતા કારીગરે એક દોરડા વડે બારીમાંથી દુકાનમાં ઘૂસીને આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે સોનાના દાગીના અને રોકડ સહિત રૂપિયા 13.71 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ કરતા જ આ દુકાનનો એક કારીગર બનાવની રાત્રે જ શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો, જેને પગલે શેખ નસુરુદ્દીન સાયદુલ ઇસ્માઇલ નામના આ કારીગરની પૂછપરછ કરતા તેણે રૂપિયાની જરૂર હોવાની આ ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને આ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે દુકાનની ઉપર આવેલ બારીમાંથી દોરડા વડે ઘૂસ્યો હતો અને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો। આ કારણે જ દુકાનમાં કોઈપણ પ્રકારની તોડફોડ અને ચોરીના કોઈપણ નિશાન પણ જોવા મળ્યા ન હતા। જો કે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દબોચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બાબતે સઘન તપાસ કરતા સોનીની દુકાનમાં લગભગ 2 મહિનાથી કામ કરનાર જે કિસમ હતો, એનું નામ છે શેખ નઝરુલ નાઝુલ ઇસ્લામ કરીને છે, ત્યાં આગળ એક કામ કરતો હતો અને એમણે જે છે આ ચોરીની ઘટના છે એને અંજામ આપ્યો હતો, તે બાબતે જાણવા મળતા વિધિવતની પાસેથી પૂછપરછ દરમિયાન જે ચોરીમાં ગયેલો મુદ્દામાં જે છે હસ્તગત કરવામાં આવેલો છે, 1,70,000 મુદ્દામાં જે છે આરોપી પાસેથી કબજે કરવામાં આવે છે, ટોટલ રિકવરી કરવામાં આવે છે। જે જગ્યા જે છે બિલકુલ શરૂઆતમાં અમારા માટે કોયડા સ્વરૂપ હતું કે આરોપી આમાંથી ક્યાંથી આવી શકે, કોઈ જાણવેલું હોય તો જ આ રીતે ઘટનાને અંજામ આપી શકે એવું હતું। એટલે બાબતે આરોપીને જ્યારે અમે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે હકીકત એવી જાણવા મળી કે આરોપી ત્યાં 2 મહિનાથી કામ કરતો હતો અને પૈસાની જરૂર હતી અને એને જોયું કે દુકાનમાં કોઈ મોટો મુદ્દામાલ પડેલો છે અને જે અનુસંધાને જે ઉપરની જે ટેરેન્સી હતી ગ્રીન કરેલી બારી હતી એને દોરડા માટે જે છે એ બારીમાં અંદર પ્રવેશ કર્યો હતો અને જ્યાં સોનાને જે સોનાની હતા અને જે રકમ હતી એ ચોરી કરી અને પોતે જતો રહ્યો। ધીરન રાઠોડ સાથે હિતેશ રાઠોડ, લાઈવ 24 ન્યૂઝ, રાજકોટ।